समस्त महाजन अने भगवान महावीर पशु रक्षा केन्द्र एंकरवाला अहिंसा धामना सहयोग थी नंदी सरोवर खाते तड़ाव खोदाई तथा बावड़ सफाई नू कार्य आरंभायु। दाताओ जीवदया नी प्रवृत्ति मां पोतानु योगदान आपे तेवी अपील कराई। आशापुरा न्यूज मां आपनु हार्दिक स्वागत छे। मित्रों तमे जोई रह्या छो समस्त महाजन अबोल जीवोनु स्वजन ग्राम विकास परियोजना गाम प्रागपर तालुको मुंद्रा जिलो कच्छ समस्त महाजन अने भगवान महावीर पशु रक्षा केन्द्र एंकरवाला अहिंसा धाम ना सहयोग थी तळाव खोदाई अने बावर सफाई अभियान नु आज थी प्रारंभ करवामां आव्यु छे। त्यारे आजे आपणे मुलाकात करशुं अने अहींयानी जे नंदी सरोवर नी जे कामगीरी छे एना विशे पण आपणे आजे जाणशुं। तो आजे आपणे मळीए, आपणी साथे घणा बधा अग्रणीओ आजे उपस्थित छे। भुजपर गामना उपसरपंच માણેકભાઈ ગઢવી એ આજે આપણી સાથે છે। બલરામ હોટલના માલિક ગોપાલભાઈ સાથે છે, જે પ્રાગપર અહિંસા ધામના કાર્યકરો પણ આપણી સાથે છે। સમસ્ત મહાજનના પણ યુવા એક્ટિવ કાર્યકર એ આપણી સાથે છે, હિતેશભાઈ। અને આપણે જે કહીએ જળ સંચય અભિયાનના પ્રણેતા નાના ભાડિયા ગામના યુવા કાર્યકર દેવાંગભાઈ ગઢવી એ પણ આજે આપણી સાથે છે। તો આ સમસ્ત મહાજન અને જે અહીંયા પ્રાગપર અહિંસા ધામ દ્વારા જે આજનો જે કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે એના વિશે આજે આપણે પ્રથમ વખત આપણે દેવાંગભાઈ પાસે જાણશું। દેવાંગભાઈ, બહુ સારી એક્ટિવિટીઝ છે પ્રાગપર અહિંસા ધામની। આપણે જોઈએ છીએ કે ઘણા બધા અબોલ જીવોને અહીંયા છે તે આશ્રય સ્થાન મળે છે, 5 લાખ વૃક્ષોનું વાવેતર પણ અહીંયા જોવા મળે છે, ઘણા બધા તળાવો છે, પક્ષીઓ પણ અહીંયા વિચરી રહ્યા છે, ત્યારે આ સંસ્થા વિશે આપ શું કહેશો? નમસ્કાર બધાને, હું છું દેવાંત ગઢવી, જળસંચય અભિયાન કચ્છ જિલ્લાનો મુંદ્રા તાલુકાની અંદર ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એંકરવાળા અહિંસા ધામ જે નંદી સરોવર આપણે ભુજપુરથી અને સમાગો ખાતે ઉત્તર સીમાડાની અંદર 500-550 એકરની અંદર એક વિશેષ પ્રોજેક્ટ માત્ર અબોલે જીવોની દરેક જીવની ભલાઈ માટે આ પ્રોજેક્ટ હાલી રહ્યો છે। તો હરેશભાઈ વોરા, મહેન્દ્રભાઈ સંગોઈ, સમગ્ર ગ્રીશભાઈ, રાહુલભાઈ, સમગ્ર ટીમને પહેલા તો સૌથી પહેલા તો અભિનંદન। અને વિશેષ વાત એ, ઘણા લોકોને એમ લાગે છે કે એંકરવાળા અહિંસા ધામ એટલે આ ખાલી એક જીવડિયા ને ખાલી પ્રવૃત્તિ આલે, એવો નથી મિત્રો, એનાથી વિશેષ કામ કરી રહી છે। અને સમગ્ર ભારતની અંદર આ સંસ્થા કંઈક અલગ છે, એની વિશેષથી વાત હું આજે કરીશ। મારા સાથે એક અમારા ચારણ સમાજનો એક આદર્શ વ્યક્તિ એવા માણેકભાઈ ગઢવી ઉપસરપંચ ભુજપુર ગામ પંચાયતને, એમને ઘણી બધી આધુનિકતા આ ગામની અંદર અને આવનારા સમયની અંદર એક વિશેષ ભારત મહાશક્તિ બનવા જઈ રહ્યો છે, ત્યારે એના એક આપણે કહેવાય ને હુકમના પતાની જેમ ભુજપુર ગામ પંચાયતની અંદર વિકાસના કામો અને વિશેષ વ્યક્તિ અમારા ચારણ સમાજના યુવાન બલરામ ગ્રુપના ચેરમેન ગોપાલભાઈ ગઢવી અને મારા સાથે એંકરવાળા અહિંસા ધામના સ્ટાફ છે, મારા સાથે સમસ્ત મહાજન અમારા ગિરીશભાઈ શાહ, ગિરીશભાઈ સત્રા, એમના મેસેજ પણ આવ્યા છે, આજે આવી નથી શક્યા, અને સાથે અમારા હિતેશભાઈ શાહ। આ થોડોક મારે અલગ વિશેષ વાત મૂકવી છે આજે કે 500-550 એકરમાં પાણી જેટલો પણ આ સીમાડાનો પાણી છે એ સંગ્રહ થાય, એનાથી વિશેષ જે નદી નાળા છે એના પાણી અહીંયા સંગ્રહ થાય, અને વધારે જે કેચમેન્ટ એરિયા છે એ પૂરો પાણી કેચમેન્ટ થાય, અને આ પાણી અહીંયા જ રહે 500-550 એકર જમીનમાં 50 એકરમાં એમનું તળાવનું આવનારા સમયનો એમનો પ્રોજેક્ટ છે। અને વિશેષ વાત કેમ કે અહીંયા તળ છે અને ખારા છે, પરેશભાઈ તળ અહીંયા માણેકભાઈ ખારા છે, એટલે ખાસ એમની ટ્રસ્ટના બધા મહેન્દ્રભાઈ, હરીશભાઈ વોરા, ગિરીશભાઈ, એમનું એક એવું વિઝન છે કે આપણે ચલો વરસાદી પાણી ઇઝરાયલની જેમ બધું સંગ્રહ કરીએ, વધુ સંગ્રહ થાય પાણીનો અને વધુ પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે, અહીંયા આપણે ગણી ન શકીએ એટલા પક્ષીનું પણ અહીંયા ધ્યાન રાખવામાં માણેકભાઈ ગોપાલભાઈ આવે છે, હજારો લાખો પક્ષીઓ આ છે ને 5 લાખ વૃક્ષ વાવ્યા છે। હું તો સમગ્ર ભારતની સંસ્થા નંબર 1 કહીશ, કેમ કે એમને છે ને ખાલી ગાયો માટે નહીં, ખાલી પક્ષી માટે નહીં, વિશેષ વાત આ સંસ્થાની અંદર 115 લોકોની સંખ્યા છે સ્ટાફ, 115 લોકોને રોજગાર મળે છે, અને જીવડિયાની માણસોની દરેક લોકોની જ્યાં જ્યાં કામ કરતા હોય લેબર એમના છોકરાના ભણતર માટે પણ આ સંસ્થા ધ્યાન રાખે છે, એટલે આ છે ને આ કંઈક વિશેષ છે, અલગ છે, અને આવનારી સમયની અંદર આ સંસ્થાનું વિઝન એવો છે પર્યાવરણ માટે કે મહેન્દ્રભાઈ મને વાત કરી કે આ આખા સમગ્ર કચ્છની અંદર એક આપણે એક બેંક બનાવશું, વૃક્ષારોપણની બેંક, અહીંયા ઉત્પાદન બીજ લઈ અને આપણે ઝાડ અહીંયા ઊભા કરીને દરેક લોકોને ગામ પંચાયતોને પડતર કિંમતમાં આપણે આપશું, એવું પણ બેંકનો એમનો ભવિષ્યનો ફ્યુચરનો પ્લાન છે। તો આપણે બધા મળી અને આ વખતે દિવાળી પછીનો આ 1 તારીખ 12મો મેળો છે, 2023ના એન્ડમાં આપણે છેલ્લા મેળામાં ઊભા છીએ, તો આવનારા સમયની અંદર 2024માં
આપણે દરેક ગામની અંદર જળ સંગ્રહના ભગીરથ કાર્ય થાય, ગામની ગૌચર સાફ થાય. કેમ કે આ ભૂમિ ઉપર ઉભા છે, આ ભૂમિની બાજુમાં ગોપાલભાઈ અને માણકભાઈ જે 200-250 એકરમાં સમાજ સમાધાન અને ગામના દાતારો પંચાયતોના સહયોગથી જે કામ કર્યા છે, નોંધનીય કામ થયા છે. આવનારા સમયની અંદર પ્રધાનમંત્રી કહેતા હોય કે ભારત કો મહાશક્તિ બનાના, પર્યાવરણ વિશેની ચર્ચા તો દરેક લોકો જોડાઈ જાય. મારે વાત થોડીક હટકે કરવી છે આજે બધી, કે કચ્છ જિલ્લાની 6 વિધાનસભા સીટો છે, એમાં ચૂંટણી લડ્યા બધા, એક એક પાર્ટીના, ત્રણેય પાર્ટીના એક એક ઉમેદવાર, પણ જીતો તો એક, જે જીત્યા ભારતીય જનતા પાર્ટીના 6 વિધાનસભાના ધારાસભ્ય છે. તો મારે જે હારી ગયા લોકો છે અને દરેક પાર્ટીમાંથી 5-5 લોકોની માંગણી હતી. હવે આપણે ગણવા જઈએ 6 વિધાનસભામાં એક એક પાર્ટીની, એટલે એક પાર્ટીને 30 ઉમેદવાર હતા માંગણીમાં, પછી પાર્ટી એકની ટિકિટ આપે. તો જે લોકો માંગણી વાળા હતા એ પણ બજારમાં આવે માણકભાઈ. હવે કોંગ્રેસ ના આવે, આમ પાર્ટી આવે, ભારતીય જનતા પાર્ટીને એકની ટિકિટ આપી એક જીત્યા, પણ બીજા જે માંગણી વાળા હતા સોશિયલ એક્ટિવિટીમાં આવે. ગામડે આ છે ને દેશ માં સત્તા બનાવવાનો છે, આના માટે દરેક નાનામાં નાનો માણસ હોય, મોટામાં મોટો માણસ હોય, કેમ કે ચૂંટણી આવતી હોય માણકભાઈ ત્યારે ઘણા બધા મીના મામા બહાર નીકળે, પણ કોઈ ઓળખતો ન હોય, અને એવા માણસોને ઘણી વખત ટિકિટ પણ આપી મિસગાઈડ થઈ ગયા છે. કેમ કે આપણે જાગશું, લોકો જાગશે, તો પાર્ટી સારા વ્યક્તિને ટિકિટ આપશે. અને હમણાં જે આપણા માનવી મુંદ્રાના ધારી દવે, એમને પણ પર્યાવરણ વિશેની ખાસ વિશેષ ચર્ચા કરી રહ્યા છે. હું તો એટલા લગી કહીશ કે આ મારો વિષય છે, હું કઈ અનુરોધભાઈને ખોટા વખાણ નથી કરતો, પણ 182 વિધાનસભાની સીટમાંથી એક એવો ધારાસભ્ય છે, હટકે બધા સારા જ છે, હું કોઈનું ખરાબ નથી કહેતો, પણ હટકે છે, પર્યાવરણ વિશે અને ગૌચર વિશે ખાસ વિશેષ ચર્ચાઓ કરી રહ્યા છે, અને સારા માણસોને બહુ સપોર્ટ કરી રહ્યા છે. હું નહીં પણ બધા લોકો જે માંડવી મુંદ્રા વિધાનસભાની અંદર જે ગામડામાં સારા સરપંચો છે, સારા સામાજિક આગેવાન, બધાને સપોર્ટ કરે છે. આવનારા સમયની અંદર આપણે બધા મળી અને વિશેષ પાણી ઉપર, પર્યાવરણ વિશે ચર્ચા કરીએ, અને આ સંસ્થાને જેટલો અભિનંદન આપીએ એટલો ઓછો છે. અને વિશેષ અંતિમ વાત, મુકાની મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું આપના સમક્ષ, બધા લોકો, સમગ્ર ગુજરાતવાસીઓને, કે આ સંસ્થાને યથાશક્તિ યોગદાન આપજો. મને કીધું નથી, પણ હું કહું છું, એમનું કામ જોઈને હું કહું છું કે બધા અમને વિશેષ માહિતી આની અંદર એક નંબર પર રાહુલભાઈ આપશે, પરેશભાઈ આપશે, એમાં નંબર ઉપર તમે એમની ઇન્કવાયરી, એમની મુલાકાત, અને યુવાન વર્ગને કહું કે તમારે રવિવાર હોય ને તો અહીંયા ફરવા તમે અહીંયા આવો, અહીંયા જોવા આવો કે આ સંસ્થા કેવો કામ કરે છે. આવનારા સમયની અંદર જળ સંગ્રહ સમાજ સમાધાન અમારી સંસ્થા, ગિરીશભાઈ શાહ, ગિરીશભાઈ સત્રા, હિરેશભાઈ શાહ અમારા માંડવીમાં અહીંયા કચ્છમાં છે, અને નંદી સરોવર અહીંયા મળશે તમને, ક્યારે પણ એમને નંબર પણ આપશું. તો આવનારા સમયની અંદર ભારત મહાશક્તિ બનવા જઈ રહ્યો છે, ત્યારે આ યાત્રાની અંદર આપણે બધા છીએ. આ યાત્રા આપણે સફળ બનાવવા માટે, નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે આપણે બધા મળી અને ભારતને મહાસત્તા બનાવીએ. ચલો બધાને નમસ્કાર. જળ લે તો કલે, પાણી બચાવો, પ્રકૃતિ બચાવો, આ સાચો સુખ છે. આવો માણકભાઈ મિત્રો, આપણે ભુજપર ગામની વાત કરીએ તો ઉપસરપંચ આપણી સાથે છે માણકભાઈ. હમણાં ખરેખર હું માંડવી મુંદ્રા વિસ્તારની વાત કરું તો બહુ જ પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. જીવદયાની પ્રવૃત્તિઓ હોય કે ગામના વિકાસના, ને નાના નાના વર્ગના લોકોને ગામના જે હોય એમને ન્યાય આપે છે. તો મિત્રો, હું ચોક્કસ કહીશ, સરપંચ, ઉપસરપંચ, બધા મિત્રો આજે આ તમે જોતા હશો તો પ્રેરણા લ્યો. માણેકભાઈ જેવી કામગીરી તમે પણ કરી શકો છો તમારા ગામની અંદર રહીને, આશીર્વાદરૂપ બનશે. તો માણેકભાઈ પાસે જાણીએ ગામની કામગીરી, અને સાથે સાથે જે આ સંસ્થા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે જીવદયાની, એના વિશે પણ આજે આપણે જાણીએ. નમસ્કાર. આજે એવી જગ્યા ઉપર આપણે ઊભા છીએ કે જ્યાં પ્રકૃતિ અને પર્યાવરણનું એકદમ પારદર્શક કામ થાય છે. આપણે થોડી વિચાર કરવાની જરૂર છે કે આપણે પર્યાવરણનું કામ એટલે કોઈ અલગ બ્રાન્ચ તરીકે આપણે માન્યું છે, પરંતુ પર્યાવરણનું કામ એ ધર્મનું એક ભાગ છે. જેને આપણે ધર્મ સમજીએ છીએ, તો એ ધર્મ શું છે? તો પ્રકૃતિનું દોહન કરવું, અને આપણે પ્રકૃતિનું શોષણ કર્યું છે. તો ભારતમાં કોઈને કહેવું પડે કે વૃક્ષારોપણ કરો, તમે જળનું જતન કરો, જીવદયાનું કામ કરો, આ ભારતની અંદર કોઈ શીખવવાની વસ્તુ છે જ નહીં. કારણ કે આપણી સંસ્કૃતિના પાયા છે, એ પાયાના બધા અંગ છે. ધર્મ આપણે કોને માનીએ છીએ? તો પ્રકૃતિનું યતન કરવું આને ધર્મ કહેવાય. આપણે ગુલામીના ઘણા બધા અવશેષો હજી પણ આપણે ત્યાં છે, તો આપણે માત્ર તિલક, માળા, આ બધી જે બાહ્ય પૂજા પદ્ધતિ છે, સામગ્રી છે, એને આપણે ધર્મ માન્યું છે. પણ હકીકતમાં ધર્મ એ છે કે સમગ્ર પ્રકૃતિનો ચક્ર જે છે એ આખા ચેન જે ચાલે છે, ચેનનું આપણે યતન કરવાનું છે. એમાં સામાન્યમાં સામાન્ય એક કીડી પણ કંઈક આપણા માટે કામ કરી રહી છે. આ બધા ઈશ્વરના રૂપ છે,
એટલે ઈશ્વર જે વિરાટનું જે સ્વરૂપ આપણે ભગવદ્ ગીતામાં આવે છે કે ભાઈ વિરાટ, વિરાટ એટલે શું છે? વિરાટ એટલે પ્રકૃતિના દરેક અંગમાં, દરેક અવશેષમાં ત્યાં ઈશ્વરનો વાસ છે. તો આ પ્રકારનું આપણે આપણું જે ધર્મ છે એ ધર્મને બચાવવા માટે એટલે કે પ્રકૃતિનું યતન કરવું અને આપણા દ્વારા જેટલું પણ થઈ શકે, આપણે મોટાભાગે લોકો એવું માનતા હોય કે ભાઈ આપણી પાસે કોઈ મોટી સંસ્કૃતિ કામ, પણ એવું નથી. આપણે એટલા માટે તો કીડિયારો આપણે પૂરવાનો આપણું સંસ્કાર છે, તો આપણે કીડિયારો પૂરીએ ને તો એ કરોડોનું કામ આપણે કરીએ છીએ. આપણા ઘરની આંગણ એક બે વૃક્ષો વાવશું, ક્યાંક જાહેર જગ્યા ઉપર નાનું મોટું કામ કરશું તો પણ એક વિકેન્દ્રિત વ્યવસ્થા આપણે ત્યાં બહુ મોટા પાયે એક જગ્યા ઉપર નહીં પણ સમગ્રમાં કામ થાય, તો એ કામ ખૂબ મોટા પાયે સમાજ જાગૃત થઈ અને કરે તો ખૂબ મોટા પાયે કામ થાય. હું અત્યારે કેટલાક સમયથી આપણા પ્રધાનમંત્રી મન કી બાત કહેતા હોય છે. હવે મન કી બાત લોકો એમ સમજે છે કે એ કઈ રેડિયો ઉપર આવે છે ને રેડિયાને જીવિત રાખવા માટે કરે છે, પણ એવું નથી. નરેન્દ્રભાઈ જે મન કી બાત કરે છે ને એમાં નાનામાં નાનું કામ કરનાર, બે ત્રણ એપિસોડ પહેલા એમણે એક ઘોડા પુસ્તકાલયની વાત કરી હતી, હજી પણ એ નેટ ઉપર છે, કે એક વ્યક્તિ પોતાનો ત્યાં કોઈ એવી વ્યવસ્થા છે જ્યાં આદિવાસી લોકો રહે છે તો ત્યાં કોઈ મોટી લાઇબ્રેરી ઊભી કરી શકાય એમ નથી, તો એમણે ઘોડા ઉપર પુસ્તકોનું ભંડોળ લઈ અને ગામડામાં જાય છે અને એ પુસ્તકો બાળકોને વાંચવા માટે, મોટાને પણ વાંચવા માટે, તો એનાથી ખૂબ મોટી ક્રાંતિ એમણે કરી છે. તો એના માટે કામ એને કેટલું કરવું પડ્યું? એક ઘોડાની જરૂર હતી. તો આવું નાનું નાનું કામ આપણે જો કરીએ તો ખૂબ મોટું કામ કરી શકીએ. અસ્તુ, ભારત માતા કી જય. મિત્રો, ગોપાલભાઈ આપણી સાથે છે, ગોપાલભાઈ ગઢવી, બલરામ હોટલના માલિક અને એક સાચા ઘઉં સેવા પ્રેમી એ આજે આપણી સાથે છે. તો સમસ્ત મહાજન અને જે આપણે પ્રાગ પર અહિંસાધામ દ્વારા જે જીવદયાની પ્રવૃત્તિઓ, જળ અભિયાનની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને એ બિરદાવશે અને હંમેશા એમનું ગૌશાળાઓમાં અને પાંજરાપોળમાં મોટું યોગદાન પણ હોય છે. તો મળીએ બલરામ હોટલના માલિક ભુજ પરના ગોપાલભાઈ ગઢવીને. બસ મારે તમારા ન્યૂઝથી તો એટલું જ કહેવાનું છે કે આ જે સંસ્થા છે ને, બે સંસ્થા કહી સધામ અને બીજી સમસ્ત મહાજન, એ કામ જે કરી રહી છે અત્યારે એ બહુ બિરદાવા જેવું કામ છે. અને બસ આપણે દેશનું કાંઈ કામ કરવું છે તો શું કરશું, ક્યાં આગળ જઈને કરશું? એવું નથી, જ્યાં આપણે છીએ ત્યાં જ આપણે કામ કરવાનું છે. આપણે કામ કરશું એટલે અને આપણાથી જે થઈ શકે એ કરવાનું છે. તો આપણે આ સંસ્થાઓને બસ એ ખાતરી આપીએ છીએ કે અમારા ગ્રુપ દ્વારા એમને પૂરેપૂરો સપોર્ટ રહેશે. ઉપસરપંચ માણેકભાઈ પણ જે કામ કરે છે એને પણ સપોર્ટ રહેશે, અથવા જે પણ સારા કામ કરે એમને અમારે એથી જેટલું પણ સહયોગ થશે સારા કામનો એટલો સહયોગ કરશું. જય હિન્દ. તો મિત્રો, પ્રાગ પર અહિંસા ધામ નંદી સરોવરના અહીંયા જે કાર્યકર છે એમની પાસેથી આપણે જાણશું શું શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીંયા આપણે કહીએ કે મહેન્દ્રભાઈ છે, સંગોઈ, પછી ગિરીશભાઈ છે, રાહુલભાઈ સાવલા, બધા ઘણા બધા કાર્યકરો મહેનત કરી રહ્યા છે દિવસ રાત. તો અહીંયાની જે એક્ટિવિટીઝ છે એ વિશે આપણે જણાવશો. વંદે ગૌ માતરમ. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર છેલ્લા 33 વર્ષથી જીવદયા, પર્યાવરણ તેમજ પ્રકૃતિનું કાર્ય કરી રહી છે. કચ્છના આપણા 10 તાલુકા અને 952 ગામ છે. એ 952 ગામના કોઈ પણ ખેડૂત હોય, એમનો પશુ બીમાર પડે તો પહેલાં જે લોકલ ડૉક્ટર હોય એની પાસે લઈ જાય અને તપાસ્યા પછી ઘણી વખત એની બીમારી પકડાતી ન હોય, અથવા તો ડાયગ્નોઝ કર્યા પછી એમ લાગે કે આ ગાયનો ભેંસનો બહુ મોટો ઓપરેશન થવાનો છે, બહુ ખર્ચા ટ્રીટમેન્ટ છે અને ખેડૂતની એવી પોઝિશન નથી કે બધું કરી શકે, એવા બધા કેસ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગ પર ખાતે પહેલાં ત્યાં મોકલવામાં આવે છે. ત્યાં એની સંપૂર્ણ ટ્રીટમેન્ટ આધુનિક મશીનરી સાથે, એનો વેટરનરી હોસ્પિટલ, એક્સરે, લેબોરેટરી, ટોટલી સુવિધા ત્યાં છે. ત્યાં 3-4 મહિના એ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં રહ્યા બાદ અહીંયા એમનો બીજો વિભાગ સંસ્થાનો એન્કરવાલા નંદી સરોવર ખાતે આવે છે. અહીંયા ટોટલ સંસ્થાની 600 એકર જમીન છે. અહીંયા આવ્યા પછી મુખ્યની 3 જરૂરિયાત રહે છે. એને પીવા માટે પાણી જોઈએ, એના માટે સંસ્થાએ 35 એકરમાં તળાવ બનાવ્યો છે. એના સિવાય 4-5 બોર બનાવ્યા છે અને 5 કિલોમીટર આગળથી નર્મદાની આપણે લાઈન લઈ આવ્યા છે. એ પાણીની પૂરી વ્યવસ્થા એના માટે છે. પછી એને ખાવા માટે ચારો જોઈએ, તો કુરી ઘાસ છે એવો 100 એકરમાં અહીંયા ઘાસચારો ઉગાડ્યો છે. અને પછી એને રહેવા માટેના શેડ જોઈએ, તો એ શેડ પણ એક આધુનિક છે, હમણાં બધા નવા શેડ બની ગયા છે. પછી પાણીના હવાળા છે એ પણ અહીંયા મોડલ છે, એ અષ્ટકોણ હવાળા છે જે જમીનથી હાઇટ ઉપર બનાવવામાં આવ્યા છે. એના સિવાય સંસ્થાનો એક સંકલ્પ છે કે અહીંયા આપણે પક્ષીઓ માટે એક અભયારણ્ય બનાવીએ. ટોટલ 5 લાખ વૃક્ષ વાવવાનો અહીંયા સંસ્થાનો સંકલ્પ છે.
જેમાં 1 લાખ વૃક્ષો બધા વાવાઈ ગયા છે અને બહુ સારી રીતે ઉછરી રહ્યા છે. એના માટે સેપરેટ નર્સરી બનાવવામાં આવી છે અને બીજ બેંક બનાવવામાં આવી છે, જેમાં 150 પ્રકારના અલગ અલગ બધા બીજનો સંગ્રહ કરવામાં આવે છે. બધું ટોટલ કાર્ય જોવા માટે આપ એક વખત રૂબરૂ આવો તો ટોટલ માહિતી તમને અમે સાથે રહી બધી માહિતી પૂરી પાડશું. આપનો બધાનો વેલકમ છે, ગમે ત્યારે આપ આવી શકો છો. ખાસ આપણે સંસ્થામાં કોઈ દાતાઓને દાન આપવું હોય તો એ માટે આપણો કોન્ટેક્ટ નંબર આપશો? જી, અમારા જે ગિરીશભાઈ નાગડા છે, જે અહીંયાના સીઓ છે, જેમના અંડરમાં અમે બધા કાર્ય કરીએ છીએ, એમના મોબાઈલ નંબર છે 9256521108. એ નંબર ઉપર તમે ફોન કરશો તો સંપૂર્ણ તમને ડિજિટલ પેમેન્ટ કરવો છે તેની પણ વિગત મળશે, બેંક ડિટેલ મળશે, સંપૂર્ણ માહિતી તમને ગિરીશભાઈ તરફથી આપવામાં આવશે. મિત્રો, હું ચોક્કસ કહીશ, કચ્છ અને ગુજરાતમાં એક આ એવી જે અહિંસા પ્રાગ પર અહિંસા ધામ જે સંસ્થા છે, ઘણા બધા અબોલ જીવો જે નિરાધાર હોય છે એમની જે સારવાર કરવામાં આવતી હોય છે એ બેનમૂન હોય છે. અહીંયાના જે ડૉક્ટરો છે એ બહુ સારી સેવા આપતા હોય છે, અહીંયાના કાર્યકરો. તો ફરીથી ગિરીશભાઈના એકવાર હજી એકવાર નંબર. જી, 9256521108. ને આજે આપણે જે સમસ્ત મહાજન સાથે આજે આપણે કાર્ય શરૂ કરી રહ્યા છે, એમને સંસ્થાનો પણ બહુ સારો સહયોગ છે. આજે આપણે તળાવ ઊંડું કરશું, એના સિવાય અહીંયા 25 થી 30 એકરમાં આખું ગૌચર ડેવલપ કરશું, એની પણ અંદર આપણે ઘાસ બધે નાખવાના છીએ. અને બાજુમાં એક બીજી સારી સંસ્થા સદભાવના, એમનું પણ એક સારું કાર્ય વૃક્ષારોપણનું બધું ચાલુ છે. તો આજે આપણે એમ કહી શકીએ કે અહિંસાધામ, સમસ્ત મહાજન અને સદભાવના ત્રિવેણી સંગમ અહીંયા થયો છે, એનું પરિણામ આપણે કચ્છને ભવિષ્યમાં બહુ સારું મળશે. મિત્રો, હું ચોક્કસ કહીશ કે કચ્છની અંદર છેલ્લા ઘણા વર્ષથી સમસ્ત મહાજન દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવી રહી છે. જળ અભિયાન હોય કે કચ્છમાંથી આપણા ગામડાની અંદર જે આ ગાંડો બાવળ, આપણે રાક્ષસી બાવળ જેને કહીએ છીએ, એનો જો નિકંદન થાય તો ઘણો બધો ફાયદો થતો હોય છે. અને આપણે જે આપણા ગામની અંદર તળાવો જે ઊંડા કરવા હોય તો એના માટે હું ચોક્કસ કહીશ કે સમસ્ત મહાજન સંસ્થા આજે બહુ મોટું નામ કમાવ્યું છે. મિત્રો, નામ એમને એમ નથી થતું, કામગીરી બોલતી હોય છે. સમસ્ત મહાજન છે, કચ્છમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે, જળ મંદિર અભિયાન છે, લાલભાઈ છે, જયેશભાઈ છે, પછી આ સમસ્ત મહાજન જે સંસ્થા છે, આ કામગીરી આમની બોલતી હોય છે. આજે ઘણી બધી સંસ્થાઓ હોય છે, માત્ર જાહેરાતો કરવામાં આવતી હોય છે પણ કામગીરી નથી થતી. પણ આ સંસ્થાઓ એવી છે, સમસ્ત મહાજન છે, પછી જળ મંદિર છે, આ સંસ્થાઓ ખરા અર્થમાં આજે આશીર્વાદરૂપ કામગીરી કરી રહી છે, પ્રેરણારૂપ હોય એવી કામગીરી કરી રહી છે. તો એમના જે આજે યુવા કાર્યકર છે એમને મળીએ. તો હિતેશભાઈ, શું કહેશો, આપણી કામગીરી કચ્છમાં કેટલા વર્ષથી કરવામાં આવી રહી છે સમસ્ત મહાજન દ્વારા, અને એના કોણ મુખ્ય આપણે એમાં ટ્રસ્ટી અને આયોજકો છે? 2019 થી કચ્છની અંદર આપણે કામોની શરૂઆત કરી છે સમસ્ત મહાજન દ્વારા. અત્યાર સુધીમાં લગભગ 60 ગામોના કામ થઈ ગયા છે. સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ અને કચ્છનું જે કામ સંભાળે છે ગિરીશભાઈ સથરા, એ અમારા ટ્રસ્ટી છે. ને અત્યારે બી ઘણા બધા ગામોના કામ હજુ આપણે કરવાના છે, લોકોના ઘણા ફોન બી આવે છે કામો કરવા માટે. 60 ગામોના કામ આપણે થઈ ચૂક્યા છે અને અત્યારે 1 મહિનો અહીંયા નદી સરોવરમાં આપણું કામ ચાલશે. ખાસ આપણા કોન્ટેક નંબર પણ આપજો, કોઈ માંડવી મુંદ્રા કચ્છમાં કોઈને કામગીરી કરવી હોય તો કોન્ટેક નંબર 9826387484. તો મિત્રો, સમસ્ત મહાજન જે સંસ્થા છે એની કામગીરી હું ચોક્કસ કહીશ પ્રેરણારૂપ છે. કચ્છની અંદર ઘણા બધા માંડવી મુંદ્રા વાગડ ઘણા એવા ગામડાઓ છે, દુર્ગમ વિસ્તાર બની બાજુ પણ સમસ્ત મહાજન દ્વારા હું ચોક્કસ કહીશ કે તળાવો ઊંડા કરવાની કામગીરી એ કાઢવામાં આવ્યા. અને સમસ્ત મહાજન જે સંસ્થા અને આ જે સંસ્થા કચ્છમાં આવી એના પાછળ ઘણી બધી જાગૃતિ આવી છે. પાણીનો ઘણો લાખો લીટર પાણીનો સંગ્રહ પણ થયો છે અને વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે હરિયાળી પણ વધી રહી છે કચ્છની અંદર. તો આ સંસ્થાને આભારી છે, આવી જે સંસ્થાઓ છે, પ્રાગ પર અહિંસા ધામ છે, પછી જે સમસ્ત મહાજન છે, તો એ ઘણી બધી જાગૃતિ. હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે દેવાંગભાઈ પાસે આવશું જળ સંચય અભિયાન. પરેશભાઈ, મા ન્યૂઝના માધ્યમથી કચ્છના દાતા જગડુસા દાતાર એવા ચંદ્રકાંતભાઈ ગોગરી, આરતી ઇન્ડસ્ટ્રીઝના માલિક ચેરમેન, એમના દ્વારા આપણે જયેશભાઈ તમે કેમેરો નાખજો, આ મશીન ઉપર ઇટાચી મશીન છે, આ મશીનની કિંમત છે 52-53 લાખ રૂપિયા, જે તે વખતે લીધી તે વખતે 54 લાખ રૂપિયા કિંમત હતી. આવા 3 મશીન આપણે ઇટાચી મશીન કચ્છના નાના ભાડિયા માંડવી તાલુકાના ચંદ્રકાંતભાઈ ગોગરી, રાજેન્દ્રભાઈ ગોગરી દ્વારા ફંડિંગ કરવામાં સમસ્ત મહાજનને આ મશીન આપવામાં આવ્યા છે. 2 JCB 3 ઇટાચી મશીન, આ અંદાજિત કિંમત આપણે ગણીએ તો 1.5 કરોડ રૂપિયાની ઇક્વિપમેન્ટ આપણે સમસ્ત મહાજનને અર્પણ કરેલી છે. અને આ મશીનો
કચ્છના અલગ અલગ ગામોમાં, આમ તો 100 ગામોમાં કામ કરી આવ્યા અમે સમસ્ત મહાજનના, 60 ગામોમાં સારી માત્રામાં જે આપણે કચ્છની અંદર નોંધ લેવાય એવા ગામો જોવા જઈએ તો એક મોટી ભૂજપુર છે મુંદ્રા તાલુકાના, બીજા માંડવી તાલુકામાં કાઠડા ગામ છે. સમગ્ર કચ્છ જિલ્લાની અંદર મોટામાં મોટો સમસ્ત મહાજનનો કામ જોવું હોય તો દરેક કચ્છીઓને, દરેક ગુજરાતીને આમંત્રણ આપું છું. માંડવીથી બાજુમાં આપણે વિજય વિલાસની બાજુમાં કાઠડા ગામ છે, ભારુભાઈ ગઢવી સરપંચ છે, ત્યાં બહુ જબરદસ્ત કામ થઈ ગયું. પાંચોટિયા છે, ભાડા છે, લાઈજા છે, એ બધા ગામોમાં સમસ્ત મહાજનમાં. હવે વિશેષ સમસ્ત મહાજનના વિશે ખાસ ગિરીશભાઈ સત્રાનો ફોન હતો, એમની એક એમની યાદી પ્રમાણે, ગિરીશભાઈ શાહ અને ગિરીશભાઈ સત્રાની યાદી પ્રમાણે હું કચ્છના લોકોને, સમગ્ર ગુજરાતના લોકોને એક મેસેજ એમના દ્વારા આપવામાં આવે છે કે એક મહિના જેસીબી તમારા ગામની અંદર હલાવવું હોય તો રોજનો 10 કલાક આપણે હિતેશભાઈ કામ કરીએ તો એક મહિનાના 300 કલાક થાય. હવે 300 કલાક કામ થાય તો અમારા કને હિતેશભાઈ શાહ કને અમારા 50% અમે રકમ આપવા માટે તૈયાર છીએ. તો 50% રકમ સમસ્ત માધ્યમમાં કોઈ મુંબઈ વસતો હોય કે યુરોપમાં વસતો હોય, આખા દુનિયામાં ગુજરાતી અથવા ગુજરાતી ભારતનો નાગરિક કોઈક પણ મદદ કરવી હોય તો સમસ્ત માધ્યમનો કોન્ટેક કરી, ગિરીશભાઈ સત્રા, ગિરીશભાઈ શાહ અને હિતેશભાઈનો કોન્ટેક કરી અને વિશેષ માહિતી, 1.5 લાખ રૂપિયાનો ડોનર બને, દાતાર બને, સ્વભાગી બને 1.5 લાખનો, અને 1.5 લાખ રૂપિયાના 45 ગામના દાતારો અમારા ઘરે હાજર છે તો એ ગામોમાં લોકફાળો 1.5 લાખ ને 1.5 લાખ રૂપિયા કોઈ દાતા લે એક ગામ દત્તક લઈ શકે છે 1.5 લાખમાં જીવડ્યા માટે. હવે 1.5 લાખ આપ્યા પછી તમને શું ફાયદો છે હું તમને કહું, અંદાજિત ઓછામાં ઓછી 100 એકર જમીન સાફ થઈ જાય. મારા એવો અનુભવ છે 3 એકર 28 ગુંઠા મેં મારા ખર્ચે 100% મારા ખર્ચા અમારા નમન નમકીન અને નમન મસાલા દ્વારા મેં કરવામાં આવી હતી, એનું આજે 5 વર્ષ થઈ ગયા, પશુધન એમાં પુષ્કળ લાભ લે છે. તો દરેક લોકો 100 એકર દત્તક જમીન લેવાનો 1.5 લાખ રૂપિયામાં કરે તો અંદાજિત 1500 રૂપિયા એકડમાં તમને એક એકર સાફ થઈ જાય, અને 1.5 લાખ રૂપિયા ગામના લોક ફાળો, 1.5 લાખ રૂપિયા કોઈ દાતાર આપે સમસ્ત મહાજન. સમસ્ત મહાજન આવા લોકોને 25-30 હજાર રૂપિયા વાળા પગાર વાળા છે, ઓપરેટર 25-30 હજાર આવો, એનાથી 70-80 હજાર રૂપિયા સમસ્ત સમાજને દર મહિનાનો ખર્ચો લાગે છે. એક મશીન પાછળ સુપરવિઝન, ડ્રાઇવિંગ બધા, તો આપણે આવી રીતે કોઈ પણ ગામ દત્તક લઈ શકીએ અને ગૌચર સફાઈ માટેનો 1.5 લાખ રૂપિયાનો ડોનેશન આપી શકીએ. આવા ચંદ્રકાંતભાઈ ગોગરી આ કચ્છની અંદર સમસ્ત સમાજને લઈ આવ્યા એનો પણ આર્થિક રૂપનો ખૂબ આભાર. ગિરીશભાઈ ઝા, ગિરીશભાઈ સત્રા અને આવા ગોપાલભાઈ, માણકભાઈ, હિતેશભાઈ સમગ્ર કામ કરી રહ્યા છે. અને વિશેષ વાત એક કરવા જઈ રહ્યો છું, એક ભુજપુરની અંદર બલરામ ગ્રુપ દ્વારા એક ભાગવત સપ્તાહનો એક આયોજન છે 5 તારીખના, 5-12 થી બેસે છે ભાગવત, ભગવાન પધારશે ત્યાં. તો એમાં એક ગોપાલભાઈ મને વાત નથી કરી, હું કહું છું બધાને, કચ્છના લોકોને, કે જીવડિયા માટે પાંજરા પરને પણ બહુ મોટી માત્રામાં ત્યાં ચરો નાખવાના છે, ગામની ગાયને ચરો નાખવાના છે, અને વિશેષ એ કથાની અંદર બેનર પણ લાગવાના છે મોટા સમસ્ત સમાજના જીવડિયામાં પ્રકૃતિ માટે. એ કથાની અંદર એક કથા પણ અલગ થઈ રહી છે, એમાં આપણે કચ્છના એક મોટા કથાકાર કરશબ શાસ્ત્રી મોટા બાળિયાવાળા એમની કથા છે. તો દરેક લોકોને, ધર્મપ્રેમીને આમંત્રણ પણ આપું છું કે આપશે આ કથાનો લાભ લો, અને કથા અને પ્રસાદ પણ છે તો લેવા, લાભ આ લાભ લેવા બધાને વિનંતી કરું છું. આવનારી સમયની અંદર દરેક લોકો, દરેક કથાકાર, દરેક ભજનીક, દરેક રાજકીયની, દરેક સેલિબ્રિટી હોય કે નાનામાં નાનો, હું નાનોમાં નાનો માણસ છું, આ પ્રવૃત્તિમાં લાભ લે એવી વિનંતી આપણે. ચાલો એક ભારતને માન, આપણી જે સંસ્કૃતિ છે એની તરફ આપણે, સંસ્કૃતિ તો છે જ, એમાં વૃદ્ધિ કરી અને ભારત મહાસત્તા બનાવીએ. આ યાત્રા છે આપણી, આ આપણી બધાની યાત્રા છે. બહુ મોટા મોટા મોટામાં મોટી જે વિકાસનો આખા વિશ્વની અંદર નરેન્દ્રભાઈ જયારે જ્યોત જગાવી રહ્યા છે એ યાત્રાને આપણે સાક્ષી બનીએ. આ મનુષ્ય દેહ છે, આ યાત્રાને આપણે સફળ બનાવી. ચાલો આપણે બધા મળી અને ભારતની સંસ્કૃતિને આખા વિશ્વમાં ડંકો વગાડીએ. નમસ્કાર, જલે તો કાલે. તો મિત્રો, ચોક્કસ હું આપ સૌને અપીલ કરીશ, જે દર્શક મિત્રો તમે આ ઇન્ટરવ્યુ જોતા હો, તો સમસ્ત મહાજન સંસ્થા છે, પછી પ્રાગ પર અહિંસા ધામ જે અબોલ જીવોની, બંને સંસ્થાઓ અબોલ જીવોની સેવા કરે છે, પ્રકૃતિ બચાવવાનો, જે પર્યાવરણ બચાવવાનો જે એમના દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તો હું દાતાઓને પછી આપણા દર્શક મિત્રોને સૌને અપીલ કરીશ કે આમાં આપનો યોગદાન આપો. એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નંદી સરોવર, પ્રાગ પર, મુંદ્રા, કચ્છ. ઇલેક્ટ્રિક ચલાવો, એલઈડી ટીવી લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ, લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે. એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે 9099373
585 ભુજ, જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584, મુંદ્રા બારોઈ રોડ 9099937583, ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582.